सारू हवे अवाज बन। नमस्कार विद्यार्थी बहनोना भाईओ, फरी एक बार विडियो लेक्चर ना माध्यम थी आपनु स्वागत छे। आपणे लास्ट में बात करी थी आयुबेसी नामकरण, एना अंदर इन क्यारे वापरवू, डाइन क्यारे वापरवू, ट्राइन क्यारे वापरवू, ए बधुं शीख्या। काले कदाच मैं तमने गृह कार्य पण आप्युं हशे। आ प्रकारनुं कंईक आप्युं हशे गृह कार्य। આવું જ હતું એક, અહીંયા પણ ડબલ બોન્ડ હતો એ ટ્યુબલાઇટ ના કારણે। હવે અહીંયા ધ્યાન રાખશો બરાબર, આટલે ડબલ બોન્ડ હે બરાબર। ચલો હવે અહીંયા ધ્યાન આપશો, આનું આપણે નામ પાડીએ છીએ બરાબર। ચલો નંબરિંગ ક્યાંથી કરશો, અહીંયાથી ક્યાં પાસથી ગમે ત્યાંથી કરો, એની એજ છે। 1 2 3 4 5 6 7 8 બેટા ટ્યુબલાઇટના કારણે બાકી છોકરાઓને દેખાય કમ્પ્લીટ દેખાય ને, ટ્યુબલાઇટ ચાલુ કરો તો દેખાશે એ ભાઈ। ચલો તો ધ્યાન રાખજો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 આ ટાઈપનું આ સંયોજન હે। આટલી વાર ખાલી ખોટા ખોટા ઉભા ઉભા મહેનત કરી ઇન્કવાયરી કરી। ચલો ચલો હવે ધ્યાન આપશો અહીંયા 3 ઉપર મિથાઈલ લે, અહીંયા 6 ઉપર મિથાઈલ લે, શું કહેશો 3 6 ડાય મિથાઈલ, 3 6 ડાય મિથાઈલ, ઓક્ટા 1 4 7 ઓક્ટા કેમ થયું 3 બરાબર, 3 વખત ડબલ બોન્ડ એટલે ઓક્ટા। 1 ઉપર પછી 4 ઉપર અને 7 ઉપર 1 7 ટ્રાઇન 1 7 આવડી જશે। બીજું એક હોમવર્ક શું હતું, મંદિર હતું, યે ઘર નહીં મંદિર હૈ મેરા બરોબર, આ ટાઈપનું હતું। ચલો અહીંયા એટલે આટલું હતું, અહીંયા ઇથાઇલ ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ। ચલો હવે તમે લોકો 1 નંબર ક્યાં આપ્યો, અહીંયા આપ્યો 1, ઓકે અહીંયા આપ્યો 1, પછી 2 ક્યાં આપ્યો નીચે, અહીંયા કે અહીંયા નીચે નીચે તમ હે મતલબ 1 અહીંયા આપ્યું, 2 અહીંયા આપ્યું, અહીંયા 1 આપ્યું, સારું બેટા સમજાઈ દઉં હવે, જે લોકો અહીંયા 1 આપ્યું એમને તો ખોટું હે બરાબર। પહેલા તો તમારે ચક્રને ધ્યાનમાં રાખવાનું, કોને ધ્યાનમાં રાખવાનું, ચક્રને, આ ચક્ર હે, આ બહાર એક ઇથાઇલ હે, આ બાજુ બી શું હે ઇથાઇલ। હવે તમારે 1 નંબર દ્વિબંધ થી આપવાનો, ક્યાંથી આપવાનો દ્વિબંધ થી, એટલે ધારો કે તમે અહીંયા 1 આ 2 આ 3 આ 4 ને આ 5 થશે, શું થશે 5, ધારો કે તમે અહીંયા 1 2 3 4 તો આ 5 થાત, એનાથી કોઈ ફરક પડતો નહીં। કોઈએ એવી ભૂલ નહીં કરવાની કદી, અમુક છોકરા એવું કહે પાછા કે સર આપણે આવું કરી દઈએ આટલે 1 ને અહીંયા 2 તો ચાલે, તો ના ચાલે, તમે અહીંયા 1 આપશો ને તો આ બંધ શું હે લટકતો રહી જશે, ને આપણે આ દુનિયામાં કોઈને લટકાવવાના નથી, ભગવાને આપણને સારા કામ કરવા મોકલ્યા, લટકાવવા મોકલ્યા નથી, તો અહીંયા 1 આપશો તો બંધ લટકતો રહે એવું કરાય નહીં, કારણ કે તમે 1 આપી દો ને તો પછી તમારે આ બંધને
आखे आखू चक्कर एना आजूबाजू लगवाव पड़े। तब अहीं वन लखो तो अहीं टू लखव पड़े। धारो कि तब अहीं वन आपी ने अहीं टू आप जाइ शको ना जाइ शको तो शू है कि खटक तो रही जाए पछी। समझ्या? એટલે ભાઈ તમારે અહીંયા વન આપીને પછી અહીંયા ટુ આપવું પડે, ક્લિયર? તો એ રીતે તમે વન ટુ થ્રી ગમે તેમ આપશો, વાંધો નહીં, આનું વાત થશે, ક્લિયર? થ્રી ઉપર શું હે? ઇથાઇલ. ફાઈવ ઉપર શું હે? ઇથાઇલ. થ્રી ફાઈવ ડાય ઇથાઇલ સાયક્લો પેન્ટ વન ઇન. 3-5 ડાયથાઇલ સાયક્લોપેન્ટ 1 ઇન. આવડી જશે? સરસ. આવડ્યું કે નહીં બધાને? ચલો સારું. હવે 4-5 નામ તમને પાડવા આપું છું અહીંયાથી. આશા રાખીશ કે તમને નામ આવડે બધાને પાડતા. ના આવડે તોય ચિંતા નહીં. આમાં તો ચેન તો આવડે ને કઈ લેવાની. મારું ફેવરેટ હે કે નહીં? વિડિયોમાં આવે ને બધું? ચલો આટલા નામ પાડ દો, વાંધો નહીં.
चलो हवे शीखवी दू पहला थोड़ू बराबर अहीं ध्यान आपशो बोलाओ चलो हवे अहीं पहला अहीं ध्यान आपशो कि आमां आपणे आ चेन लईशुं કેમ કે દ્વિબંધને આવરવો પડે શું કરવું પડે દ્વિબંધને આવરવો પડે અહીંયા વન આપું તો કશું નહીં હે અહીંયા વન આપું તો ડબલ બોન્ડ હે તો વન આપીશ ભાઈ શર્માવાન શું એમાં ચાલો તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપશે હવે અહીંયા ફોર ઉપર શું હે ઇથાઇલ અને થ્રી ઉપર શું હોય એક બે ત્રણ ચાર અને પાંચ પેન્ટાઇલ તો ઇથાઇલનો ઈ પેન્ટાઇલનો પી તો પહેલાં ઇથાઇલ લખીશું એટલે શું લખશો ફોર ઇથાઇલ ફોર ઇથાઇલ પછી થ્રી પેન્ટાઇલ થ્રી પેન્ટાઇલ નોના શું લખશો નોના બરાબર શું લખશો નોના મોમાં આવતા હતા હવે નોના આવ્યા બરાબર ચલો એક અને ચાર વન ફોર ડાઇન બરાબર તો આનું નામ બાકીના તો મેં હાથે કરીને એવા આપ્યા છે તમને આવડતા જ ના હોય બરાબર તો અહીંયા ધ્યાન આપશો શીખવાના છે અહીંયા ક્લિયર અને અહીંયા સુધી દોરવાનું હે બરાબર પણ તમે લોકો અહીંયા સુધી સમજ્યું હશે એટલે કોઈ વાંધો હે નહીં બરાબર ચલો ચેન કઈ થશે
समझो हवे एक बे त्रण चार पांच एक बे त्रण चार पांच छ तो मारे आम जवू पड़ से। मैं तमने एवं समझायुं तुं कि जयरे सरखा कार्बन थता होय त्यारे डबल ने लई लेवानो ने ट्रिपल ने छोड़ी देवानो पण कार्बन आगा पाछा थता होय तो जे बाजू लांबू थतुं ए बाजू जवानुं टूंकुं थाय ने छोड़ी मेलवानुं एटले तमारी चेन तो आ थशे एक बे त्रण चार पांच छ थाय आमां एटले तमे ट्रिपल ने लेशो ने डबल ने छोड़शो आ वखते धारो के पांच पांच नी थती होत ने तो डबल ने ले ट्रिपल ने छोड़ दे एक बे त्रण चार पांच एक बे त्रण चार पांच छ एटले आ लेवी ज पड़शे चेन बराबर। हवे अहीं ध्यान आपशो अहीं आने वन आपूं तो टू पर कशु नहीं है आने वन आपूं तो टू पर कशु नहीं आने वन टू ने थ्री आपूं तो थ्री पर समूह मळे आने वन टू ने थ्री आपूं तो थ्री पर समूह मळे तो डबल ने वन आपवो जोईए ट्रिपल ने डबल ने आपवो जोईए एटले वन टू थ्री फोर फाइव अने सिक्स। હવે ધ્યાન રાખો થ્રી ઉપર ઇથાઇલ હે થ્રી ઉપર શું ઇથાઇલ ને આવું લટકે ને તો એને ઇથિલિન કહેવાય શું કહેવાય એટલે એક છે થ્રી ઉપર ઇથાઇલ ને બીજું એ થ્રી ઉપર ઇથિલિન ચલો હવે ઇથાઇલ પહેલાં લખાય કે ઇથિલિન પહેલાં લખાય ઇથાઇલ પહેલાં લખાય કે ઇથિલિન પહેલાં લખાય કેવી દેખાવ પડી जो हम इथाइल नो स्पेलिंग है ई टी एच वाई एल ई इथाइल ने इथिलीन नो स्पेलिंग है ई टी एच ई एन वाई एल ओके इथिलीन ओके एल ई एन ई बराबर। चलो ई आमा है ई आमा है टी आमा है टी आमा है एच आमा है एच आमा है अहिया वाय है अहिया ई है तो पहला ई वाड़ो आवशे मतलब इथिलीन पहला आवशे। चलो तो थ्री इथिलीन थ्री इथिलीन थ्री इथाइल थ्री इथाइल हेग्स के हेग्जा हेग्स एकदम शांति दी हेग्ज बराबर। हेग्ज वन इन फाइव आइन वन इन फाइव आइन बराबर वन इन फाइव आइन क्लियर कशो वांधो नहीं तमने एक तो चेन खोटी पड़ी हे बधाने अने पेलू लगता नहीं आवड़ी हुए डबल बोनवाड़ू तो ये बे वस्तु सीख्या ए जीवन में उतारवानी के एक तो चेन खोटी थी अने एक डबल बोनवाड़ू ये तो वांधो नहीं सीख्या ज नहोता एटले टेन्शन नहीं। चलो हवे अहींया देखशो चेन कई थशे समझा कि नहीं आ चेन थशे। चलो वन नंबर અહીંયા આપવો જોઈએ કે વન નંબર અહીંયા આપવો જોઈએ વન નંબર નીચે આવવો જોઈએ બરાબર ધારો અહીંયા વન ઉપર કશું હે નહીં એના કરતાં અહીંયા વન ઉપર ટ્રિપલ આવે તો પછી ભલે ટ્રિપલ આવે તમારે વન આપી દેવો જોઈએ ત્યાં બરાબર એટલે શું થશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અમુક જણા એમ કીધું છે સાહેબ ડબલની પ્રાયોરિટી વધારે તો અહીંયા ડબલને ટુ મળે ને આમથી તો થ્રી ઉપર જઈ રહ્યો હોય હું કહી દઉં ડબલની પ્રાયોરિટી ક્યારે વધારે ધારો કે તમારી જોડે આવું હે ત્યારે પ્રાયોરિટી ડબલની વધારે ધારો કે અહીંયા વન આપું ડબલને વન મળે ને અહીંયા વન આપું તો ટ્રિપલને વન મળે તો તમે ડબલને વન આપો તમે ડબલને વન આપો પણ તમારી જોડે આવું હે તમારી જોડે કેવું હે આવું
કે અહીંયા વન આપું ટ્રિપલ ને શું મળે વન, અને અહીંયા વન આપું તો સિંગલ મળે. તો એવી કન્ડિશનમાં જ્યાં તમને બોન્ડ મળી રહ્યો ત્યાં તમે વન આપો, પછી ડબલની પરવા કરશો પછી. એવું નહીં કે આને વન ટુ આપવાની કોશિશ કરું, ટુ ઉપર આને લેવો, આના કરતા તો વન ઉપર આને લેવો સારો. ખબર પડી? તો શું થાય, વન ટુ થ્રી ફોર ફાઈવ આવી રીતે નંબરિંગ થશે. ડબલ બોન્ડ ઇઝ કિંગ, વાત સાચી. ડબલ બોન્ડ ઇઝ કિંગ, વાત સાચી. પણ પરિસ્થિતિ સરખી હોય ત્યારે, પણ જ્યારે પરિસ્થિતિ બદલાય ને ત્યારે જે સારી પરિસ્થિતિમાં છે એ જ રાજા છે, એ જ કિંગ છે. વેન કન્ડિશન ઇઝ સેમ, ડબલ બોન્ડ ઇઝ કિંગ, બટ એટ એડેપ્ટેડ કન્ડિશન, હુ વોઝ ઇન ધ એડેપ્ટેડ કન્ડિશન ઇઝ કિંગ. ખબર પડી ને? જેનો સિક્કો ચાલે રાજ એનું જ હોય. પછી સિક્કા બે હોય તો એ જોવાનું કે કોનો સિક્કો સારો ચાલે. સમજ્યા કે નહીં? ચલો હવે, હમણાં તો બિટકોઈન ચાલે, જે લોકોને ખબર નહીં એ ડોલર બોલીએ કે પણ ચલો જોવા હવે. બાકી બિટકોઈન ચાલે ભાઈ, શું કેવું મયુર દેવીન? નહીં ખબર? ઓકે, આવડે નહીં. ચલો હવે ધ્યાન આપજો, અહીંયા આના ટુ મળે ને આને વન મળે, તો અહીંયા વન આપવું એ આપણું નૈતિક ફરજ. કેવી ફરજ? નૈતિક. ખબર પડી? ચલો જોવા હવે. આ ફાઈવ ઉપર શું હે? ઇથાઇલ. થ્રી ઉપર શું હે? ઇથાઇલ. શું લખશો? થ્રી ફાઈવ ડાય ઇથાઇલ. થ્રી ફાઈવ ડાય ઇથાઇલ. હેપ્ટ કે હેપ્ટા? હેપ્ટ લખાશે, હેપ્ટા નહીં લખાય. એક જેવી વસ્તુ વારંવાર હોય તો હેપ્ટા, મિક્સચર હોય તો ના કહેવાય પછી એને. સમજણ પડી? આ મિશ્રણ થઈ ગયું ટ્રિપલનું ડબલનું, એટલે શું કહેવાશે? હેપટ. બરાબર? વન અને થ્રી, અરે થ્રી અને ફાઈવ, થ્રી ફાઈવ ડાઇન, થ્રી ફાઈવ ડાઇન, વન આઈન, વન આઈ. કેટલા લોકોએ વન અહીંયા આપ્યો હોય? બરાબર, ખોટું એ સાલાઓ. ચલો હવે અહીંયા દેખજો, અહીંયા દેખજો. હવે એ સમજાવી દઉં. હવે ધારો કે આવું હે તો તમે વન કોને આલો? ડબલ ને. કેમ કે અહીંયા ડબલ હે, અહીંયા ટ્રિપલ હે, આ બાજુ આને વન મળે, આ બાજુ આને વન મળે. પણ ધારો કે અહીંયા કોઈ સમૂહ હે, અહીંયા શું હે કોઈ, તો એવી કન્ડિશનમાં હું તો એમ કહું તમે નામ જ મત પાડો. શું કહીશ? તમે પૂછશો કે કેમ નામ ના પાડીએ? કેમ કે મને એવું લાગે કે આવા સંયોજન સ્થાયી જ નહીં. કેમ કે અહીંયા કાર્બનની સંયોજકતા એક બે ત્રણ ચાર અને પાંચ હે, એટલે આવું સંયોજન હોય જ નહીં. ખબર પડી કે નહીં? એટલે આવું હોય તો આપણા વાળું તો રહેશે, આપણું તો હશે સંયોજન. આ તો કમ્પ્લીટ હે, ચમકીલું સંયોજન હે. ખબર પડી? મારે જેવું બનાવવું તેવું બન્યું નહીં. ધારો કે આ તો ખાલી કીધું હોય કે આમાં તો ના બને, હું બીજું બતાવું તમને. ચલો જે દોરવું તે દોરાયું નહીં. ચલો અહીંયા ડબલ, અહીંયા સિંગલ, અહીંયા સિંગલ, આટલે ટ્રિપલ, ને અહીંયા. ચલો હજી મજા નહીં આવી. બરાબર? ચલો અહીંયા ડબલ, ઓકે, આટલે પેલું, ને આટલે સિંગલ. ઓકે, હવે સમજો, હવે નંબરિંગ સમજો. ચલો અહીંયા ડબલ ને અહીંયા ટ્રિપલ, તમને કોને વન આપવાની ઈચ્છા થાય? ડબલ. આને મત જુઓ તો કોને વન આપવાની ઈચ્છા થાય? ડબલ. હવે તમે એને જુઓ કે અહીંયા વન ટુ થ્રી આપો તો થ્રી તમારો કેવો જાય? ખાલી જાય. ને અહીંયા વન ટુ થ્રી આપો તો થ્રી તમારો ભરેલો જાય. તો એવી કન્ડિશનમાં ફરીથી ટ્રિપલ જીતી જશે.
डबल जीते बात साची पण जारे परिस्थितियो सरखी होय त्यारे मान लो के अहिया मिथाइल होय समझा कि नहीं तो हवे एक बे त्रण पर अहिया मिथाइल आवे एक बे त्रण पर अहिया मिथाइल आवे तो पेलो एक लई जाय પણ અહીંયા કશું હે નહીં ધ્યાન રાખજો અહીંયા આટલે વન આપું ને તો ટુ ને થ્રી ખાલી જાય ને અહીંયા વન આપું ને તો ટુ ને થ્રી ઉપર ઇથાઇલ આવે તો પછી વન લઈ જાય આ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ થાય કે નહીં અડધા ગુજરાતે અહીંયા વન આલ્યું હશે આરસે ગુજરાત વિકાસશીલ ગુજરાત ચલો સો વનસે થ્રી ઇથાઇલ થ્રી ઇથાઇલ હેગ્જ કે હેગ્જા હેગ્જ વન ઇન ફાઇવ ઇન વન આઈન હવે ઇન માં આઈન માં ઇન ને પહેલા લખવું પડે ને આઈન ને પછી લખવું પડે કેમ ઈએની અને વાયની અંગ્રેજી મૂળાક્ષર મુજબ પણ એવું એ બોલી ના શક્યો પણ હું સમજી ગયો હું હસ્યો એના ઉપર નહીં જે એન ઉપર હસે હું એમના ઉપર હસ્યો એ કમ્પ્લેટ બોલવા એ બોલતો તો બિચારો અંગ્રેજી મૂળ અક્ષર પણ એવું બોલતા નહીં ફાવ્યું એટલે કેપિટલ અક્ષર બોલી ગયો ચલો બાકી એ કોન્સેપ્ટ સાચો હતો આનો ઈ એની અને આનો વાય એની થઈ ગયું ચલો કશું નહીં હાસ્ય તો ઉત્પન્ન થયું ના બાને ને હાસ્ય ઉત્પન્ન કરવું કેટલું અઘરું કામ આ દુનિયામાં આ તો થઈ રહ્યું એટલે જે ઘરે નહીં થતું પૂછો દવાખાને બતાડે કે આનું અમારા ઘરે કોઈ હસતું નહીં પબ્લિક ખર્ચા કરે ખબર આ માટે હે હા લાફ્ટર ક્લબ જોઈન કરે કેટલી માતાઓ બધી ધૂણાવણ બતાવે બધે કે અમારા ઘરમાં કોઈ હસતું નહીં બધા કૂતરાનું ગોળ જેવા મોટા કરીને ફરે રમેલ કરાવે પછી બધું કરાવે ડોક્ટરની સલાહ લેવી પડે માનસિક રોગીની હા હા ચૂકલા હું તો આ હું આ વધારે પૈસા આવી જાય એટલે એ જ બધું લોચા હું કેવું મયુર મને તો મયુર જ યાદ આવે એટલે આ ભાઈ નામ મયુર એ મોટા દેવીના પછી એક પેલો મયુર મને ગમી ગયો હતો યાર એમાં શું એ મસ્ત સ્માર્ટી છોકરો હતો એના કેવું સારું થયું એને ભણાવવું પડશે મારા આગળનું બધું બાકી હશે ને દેખે પણ એને ખોટું ગોળા એવી રીતે ચલાવે એક્ટિવા લખી દીધું કશું કેવું નહીં ફી આવે તો ઘડિયાળમાં સેલ લંખાય એસીમાં હવા પુરાવીએ ઉપર ચાઇના મોઝેક કરાવવું હોય થોડું અહીંયા એક ફર્નિચર આ બધું દેખાય ના અહીંયા કલર કરાવ
चलो थैंक यू, निकाल दो अबे। ए भाई ओए हेलो, देखो थोड़ा जटिल नाम सीखू, केव नाम हमें आम जो तुमने आऊ हाल दे ने पछी आऊ लटकतो। चलो आम तो शू है, ते चेन ऊपर जता रहो। चलो हमें लांबी चेन कई थाय सीधे सीधी थाय, हमें आटलू लटकतु हो तो ते शू कहत इथाइल, आटलू लटकतो शू कहत इथाइल, पण हवे आऊ लटके तो एवी ते ब्यूटाइल ना कही सको। ब्यूटाइल तो आऊ होय सीधू होय तो ब्यूटाइल कहवाय, आ तो आऊ है। તો હવે શું કરવાનું હું તમને સમજાવી દઉં, કેવી રીતે આનું નામ પાડવાનું શીખવી દઉં। ચલો મેં તમને આનું એકલાનું નામ પાડતા શીખવ્યું હશે, ધારો કે આવું હોય તો એનું નામ પાડતા મેં તમને શીખવ્યું હશે। જો ડેશ હોય તો એક નંબર બરાબર, પછી અહીંયા બે નંબર, શું થયું આ કેમ ઠરી ગયા કિરણ? ચલો વન વન ડાય મિથાઇલ, વન ઉપર મિથાઇલ, વન ઉપર મિથાઇલ, વન વન ડાય મિથાઇલ ઇથાઇલ, આવું નામ પડતા શીખ્યું ને બસ। તો તમારે એ જ કરવાનું, કોઈ ચિંતા નહીં કરવાની। 1 2 3 4 5 1 2 3 4 5, બંને બાજુથી 5 જ થાય એટલે 1 2 3 4 5 6 7 8 9 બરાબર। હવે તમારે શું કરવાનું, આનું નામ આ હે જ નહીં જોવાના, કે આ વિચારો જ મત કે આવું છે કોઈ, તમે તમારી દુનિયા આ જ છે, યહી મેરી દુનિયા હે બરાબર, ઉપરનું ભૂલી જવાનું। તો આ શું થયું, 1 2 1 ઉપર મિથાઇલ, 1 ઉપર મિથાઇલ, 1 1 ડાયમિથાઇલ ઇથાઇલ, ખાવ પડી ને આવું કરીને ચડ્ડી પહેરાવી દેવાની, સમજ્યા કે નહીં? પછી જોવાનું કયો હતી મેરી દુનિયા 5 ઉપર, સમજ્યા કે નહીં? પછી શું કહેવાય, નોન નેન, શું કહેવાય, નોન નેન, આવડી જશે, મજા આવી કે નહીં? કેટલી સાચું બોલજો, ફરતી હું બીજી વાર કરતું ઘોડા, શું કહેતો? ચલો હવે આ હે બરાબર, પાડો ના, દેખો હું પાડું, ચેન કઈ થશે? ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10, એટલે સીધી જ થશે કેમ કે 11. હવે તમારે શું કરવાનું ભાઈ, બરાબર, આને ભૂલી જવાનું, આને તું જ મારી દુનિયા, ખબર પડી? એટલે એક નંબર કોને આપવાનો? આને, એટલે 1 2 3 પછી ચડ્ડી લોક બરાબર। ચલો હવે આમ જો 1 2 3 4 5, કયા નંબર ઉપર આ બધું? 5 11 ને કહેવાય અનડેકેન, શું કહેવાય? આવડી ગયું કેટલા લોકોને? આવડ્યું થોડું તો આવડ્યું ને, ઓકે વાંધો નહીં।
અમુક તો ના આવડે તો યાદ ઊંચા કરે, ગભરાવાનું નહીં. ચલો હવે ટ્રાય કરો. શું કરો? ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સેસ. તો કોઈ થાય નહીં, ટ્રાય કરો. ઇંગ્લિશ વાળા સાહેબ બંધ શું જેમ તે બોલ દે, વિશ્વાસ ના કરાય એમનો. પહેલા શૃંખલા પસંદ કરવાની, ભાઈ બે બાજુ તું જ મારી દુનિયા, બે ચડ્ડીઓ. એટલે કમાવો ચડ્ડીઓ વસાવો એમ ને. ક્રિષિને એમ તો આખું રૂમ ભરેલો છે કમાઈ ગયો. આ તો હાલ મોટો થઈ ગયો, નકર તો આટલી વાત કરતા કરતા તો બે તો ગાયબ થઈ ગયો. કઈ તારીખે? 12 10 5 મારો બર્થડે. હવે એમાં ફી ની વાત કયો આવી? દસ પાંચે છે. આ તો ખાલી કીધું તમારે ગિફ્ટ બિફ્ટ લાવવા, પૈસા ભેગા કરવા જ કરી દે. પાર્ટી તો માલ દે ના, સ્પાર્કલિંગ. કહી દઉં ભાવ, ઘણું મોંઘું વસ્તુ ના લાવતા ગિફ્ટમાં. દેખો હવે સમજાઈ દઉં, ઉભો જ છું. ચલો હવે ચેન પેલા દેખી લે, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4, અરે 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. ગમે તેમ જાઓ થાય તો વસ્તુ સીધી જ છે, જલેબી બનતી નથી. 1 2 3 4 5 6 7 8 9, મતલબ ચેન તો સીધી જ છે ભાઈ. ખબરડી ચેન કેવી હૈ? સીધી એકદમ બરાબર. હવે આપણી બે દુનિયા હોય, કેટલી દુનિયા હે? એક દુનિયા નીચે હે, એક દુનિયા ઉપર હે. હવે પહેલાં તો આપણે બંને લખી દઈએ છીએ, કઈ ઉપર આવશે કઈ નીચે આવશે એ તો હવે સમય જ બતાવશે. ખબર પડી. ચલો પહેલાં આનું નામ લખીએ તો અહીંયા ડેસ હે, તો શું થશે? 1 2 1 મિથાઇલ ઇથાઇલ, એટલે આને કહેવાય 1 મિથાઇલ ઇથાઇલ. સર બે ઉપર ઓલો ચાલે? 1 મિથાઇલ ઇથાઇલ. સમજ્યા કે નહીં? હવે આ દુનિયા જોઈ લઈએ. ચલો આટલે ડેસ હે, તો આ 1 2 3, એટલે 2 મિથાઇલ પ્રોપાઇલ. શું હે? 2 મિથાઇલ પ્રોપાઇલ. હવે સમજો, આ હે 1 મિથાઇલ ઇથાઇલ ને પહેલું હે 2 મિથાઇલ પ્રોપાઇલ. ચલો કયું કાઉન્સ ઉપર લખાય? ઇથાઇલ વાળું. દેખો મિથાઇલ મિથાઇલ બંને માં એટલે ઉડી જાય, પેલું આ ઇથાઇલ ને પેલું પ્રોપાઇલ, એટલે આ નીચે આવશે, એટલે શું થશે? 2 મિથાઇલ પ્રોપાઇલ. શું આવશે? 2 મિથાઇલ. એ સમજ્યા ને કેવી રીતે?
આનો મિથાઇલ આનો મિથાઇલ આનો ઈ એ આનો પી એ ક્લિયર ચલો હવે નંબર આપી દઈએ આગળથી આપું પાછળથી ચલો 1 2 3 4 5 1 2 3 4 ઓકે તો 1 2 3 4 5 6 7 8 9 ચાર ઉપર કયું હે આ હે જે નીચે એ ચાર ઉપર હે હા પણ 2 મિથાઇલ અને ઉપર એ પાંચ ઉપર ક્લિયર સમજાય કે નહીં તો પાંચ ઉપર આ ને આ 4 ઉપર અને પછી શું થશે 9 8 કેટલા લોકોને સાચું પડ્યું નથી પહેલા મેં પ્રશ્ન શું પૂછ્યું કેટલા લોકોને સાચું પડ્યું નથી સરસ વેરી ગુડ જેમને સાચું પડ્યું હોય બરાબર કોઈ જ કામની વસ્તુ નહીં હે નકામા હો તમે એકદમ સાચું કેવી રીતે પડી જાય ચલો થઈ ગયું ઓકે ખોટું પડે એ જ મહત્વનું હોય સીએસબી એજ્યુકેશન પરિવાર માટે ચલો અહીંયા સાચું પડે એનું કોઈ જ મિનિંગ નહીં કોઈ જ મિનિંગ જ નહીં સાચું પડે સાચી વાત ને ભાઈ ચલો ખોટું પડવું જોઈએ તો જ સીએસબી એજ્યુકેશન પરિવાર તમને પ્રેમ આપશે શું કેવું ભાઈઓ ખોટા પડ્યું અમને બધાનું હાલો હું આટલું તમારું કર્યું ખોટું પડ્યું છે તો કમસે કમ હા કેવું બોલો કશું હા ના માન નહીં હાચા ભેગું રહેવું આ દુનિયા જ ખોટા લોકોની ચલો આનું નામ પાડશો तारों के शहर में ગોમના ગધેડા સુધરશે પણ અમે બે નહીં સુધરીએ સોગંદ મુજે ઇસ મિટ્ટી કી કિરણ ન હું ગમે આટલું ટેન્શન મૂકવાય તો તું કોઈ એક્ટિવિટીમાં ભાગ નહીં લેતો કશું ખતરનાક નહીં ભાઈ સાયકલો નો રૂટ વર્ડ આવશે અને પેલા નું નામ પાડવાનું હે હવે ચેન નહીં પકડવાની સાયકલો લેવાનો હોય કોણ ચેન કોણ પકડે બહેન ગોડા આખો રૂમ મળે ને ચેન પકડો સાયકલો હે શું થશે CH2 CH2 CH 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 અહીંયા CH2 CH CH3 આટલે CH3 આટલે CH CH3 અને CH3 હવે સમજો કેવી રીતે નામ થશે નંબરો આપણે પછી આપીએ નંબરો આપણે પછી આપીએ પહેલાં જુઓ કે આ સાયકલો હોય તો આ આપણી દુનિયા હે ખબર પડી કે નહીં ડેશ કોને ગણશો આ ડેશ ગણાય કે આ બધું સમજી લો આ બધું આને ભૂલી જ જો જેવી રીતે આપણે ચેનને ભૂલતા હતા ને એવી રીતે સાયકલોને ભૂલી જવાનું ભૂલો તમે તમારે ભૂલો જલ્દી અલ્યા ભૂલો કે યાર હા તો સાયકલોને ભૂલી જવાનું આ ડેશ હે આપણો શું હે એટલે આ 1 2 3 એટલે 2 મિથાઇલ પ્રોપાઇલ સમજો 2
મિથાઇલ પ્રોપાઇલ પહેલેથી ચડ્ડીમાં જ રાખવાનું. હા વડીન, ખોટું લીકેજ થાય નહીં. હવે આને ભૂલી ગયો તમે, તો આ જ અમારી દુનિયા છે. લીટું કયો હે? આ એટલે વન અને આ ટુ, એટલે વન મિથાઇલ ઇથાઇલ. ચલો એ ઉપર લખવું પડશે, વન મિથાઇલ ઇથાઇલ. એ કયો લખવું પડશે? ઉપર. ચલો વન નંબર આને આપવો કે આને આપવો? તો આને વન આલવાનું. ખાવ પડી, કેમ કે લોકડ તો સેમ થશે. કારણ કે આને વન આપશો તો આ થ્રી જશે, ને આને વન આપશો તો આ થ્રી જશે. તો ભાઈ અંગ્રેજી મૂળાક્ષર જોવાનું. શું જોવાનું? અંગ્રેજી મૂળાક્ષર. એટલે આ વન ટુ અને થ્રી. ખાવ પડી, જો પહેલાં દુનિયા નક્કી કરી આપણે કે ભાઈ આ દુનિયા પેલી દુનિયા. ભાઈ એમના નામ આલ દીધા, એટલે આ મિથાઇલ ને આ મિથાઇલ, આ ઇથાઇલ ના પ્રોપાઇલ. એટલે ઇથાઇલવાળું ઉપર લખવું પડે અને નંબર એને પહેલાં આલવો પડે. એટલે આ વન ઉપર કહેવાશે ને આ થ્રી ઉપર કહેવાશે. ખબર પડી? પછી શું કહેવાય એને? સાયક્લો પ્રોપેન. શું કહેવાશે? સાયક્લો પ્રોપેન. આવડી જશે? આવડે છે? ચિલ્લા વાગે ચાર ને વીસ ને સાયક્લો પેન્ટેન. સોરી ભાઈ, સાયક્લો પેન્ટેન મારી દુનિયા બાજુમાં એટલે. ચલો ટાઈમ થઈ ગયો ને. ચલો સાયક્લો પેન્ટેન શું હે? સાયક્લો પેન્ટેન શું બેડા? ના લખી શકાય, કેમ કે એ રૂટ વડે એટલે એને પાછળ રાખવો પડે. મારું નામ સાગર કુમાર સુરેશ કુમાર ભાટી છે. કુમાર સુરેશ ભાટી સાગર લખી શકાય? ના લખી શકાય, કેમ કે ફોર્મેટ તૂટી જાય એને લખવાનું. સમજ્યા કે નહીં? તો એવું હોય. બાલ્કની કેવું બધું? આ બાજુ લેડીઝ બાલ્કની, બેવાનું કશું એવી ચિંતા નહીં. હે? એટલે હું તો એવું માનું જ છું કે છોકરું કમ્ફર્ટેબલ હોય તો જ ભણી શકે. મારું એવું માનવું પહેલેથી. હું તો કહું વાંચવા બેવાનું તો બધી વ્યવસ્થાથી જ બેવાનું, જીવન તો બે નહીં જવાનું. એ કમ્ફર્ટ જોન વગર તો નહીં થતું કશું. મને કોઈ દિવસ મજા ના આવે ને તો હું તો રજા પાડ દઉં ક્લાસમાં, કે આ એવું લખી જ ના, આજે મજા નથી આવતી એટલે રજા. બસ, કેમ કે કમ્ફર્ટ વગર તો તમે કેવી રીતે આવું બધું મગજનું કામ હોય? શરીરનું તો કામ હે નહીં કે લો ખેતરમાં હેડિંગ ખોદી નાખ્યું બધું. જો સુધી મગજ ફ્રેશ નહીં હોય ત્યાં સુધી શું કરશો? અને બીજું હું તો કહું તમે સિરિયસ થઈને ભણો, એક દાડાનું નહીં, 365 ગુણ્યા બે, બે વર્ષ બધું આવું જ ભણવાનું. ચકોન ચકી આવવાના જ નહીં કહેવાય. કેટલા દિવસ સિરિયસ રહેશો? બીમાર થઈ જશો. એટલે તમારે આને સારી રીતે જ ભણવું પડશે, જોણે કે તમારી જોડે કોઈ ડિપ્રેશન કે કશું હે જ નહીં. સમજ્યા? આ બીજું આ એક સબ્જેક્ટ કેવો નહીં, બધા આવા જ છે. અને ફિઝિક્સ તો હજી કોઈ ભણાવતું નહીં એટલે ખબર નહીં. કોકે ઓરિજિનલ ભણાવી દીધું ને તો ખબર પડશે સબ્જેક્ટ જ હે હું. સારું, હવે ગૃહ કાર્ય આપું છું. આશા રાખીશ કે તમામ વિદ્યાર્થીઓનું ગૃહ કાર્ય સાચું પડે, ના પડે તો વાંધો નથી. સાચું પડે એવું જ આપીશ. કોનું ભવિષ્ય બ્રાઇટ? ચિત્ર
देखो ना आपने तो घबरा था ना आज हूँ परीक्षा करी रही हूँ कि केटलू दम है तमा बेच में अने क्या लेवल सुधी जाई सके वा विद्यार्थी है एवं खाली जोई रही हूँ बाकी आवु बधु कोई पूछसे नहीं कदी पण आ तो एक तैयार करी रही हूँ तमने के शू तमे नीट जई ने लायक हो कि नहीं थोड़ा इसी हाल दो था क्यों मुई दूरी दूरी बातों तो इतनी आखा गोमनी हसे गधेड़ा हो पाए आखा गोमनी खबर हसे बधी बातों हसे गोमना गुंजरे ही बधी खबर हसे હવે આંબળો કાલે હું આવું ને એના પહેલા પાટિયા ઉપર આવું દોરશે કોણ તન ફાવે ને પાટિયા ઉપર લખેલું હોય કદી જીવનમાં સારું જે હું આવું ને એને પહેલાં તું આવીને 3:15 સુધીમાં આની આ લોકેશનમાં બધું દોર દેજે મેં જેમ દોરેલું હોય ને એમના એમ પહેલાં મેં દોર્યું એ જ દોરજે પાછું બીજું ના દોરતો એટલે તું કમ્પ્લેટ દોરીને જાજે મેં દોર્યું એ સારું હવે કાલ જોઈશું આપણે હા તો હે જ ને ક્લાસ
चलो कल जा लो सर, शनिवार सुबह क्या कर रहे हैं? टेस्ट नहीं किया।